સૌના ઘરનો ઉદેરો નિકાલ કરે છે એટલે આપડે હળવું દેખાય. શું થાય કે આપણને સળવું દેખાય, સૌના ઘરનો ઉદય એ પ્રમાણે કરતા હોય છે. ઘરના ઉદય પ્રમાણે વિપરીત બુદ્ધ ની શંકા કે તૃણતા મનમાં એમ થાય કે મારા ગૌતમમાં તેમને દાદા એ કાઢી લીધું છે, એવું થાય તમને ખાતરી થઈ જાય મનમાં, રહેમાં રહ્યા કરે દાદા એ કાઢી લીધું છે, છતાં હું ભેગો થયું ત્યારે તમને મોડા પર એનું જ દેખાવું, મને મને ફેરફાર તો દેખાય નહીં, છતાં તમારા મનમાં એમ થાય કે દાદાને ફેરફાર દેખાતો નથી, આ મારી ભૂલ થાય શું થાય છે, જો એ મારી ભૂલ મને સમજાય છે એટલે તમારી શંકા તમને કહેડ્યા કરે, તમારી શંકા તમને કહેડ્યા કરે, તે આવું સાંભળે આવું પાછું તમે પાસે આગળ આવું લખો કે તમે મારા ઘરે લીધું, તમે જ લીધું છે, મને શંકા આવે છે એવું આગળ આવું લખો, તો હું તોય પણ મારા મોડા પર ફેરફાર ના થાય ને એટલે સુણતા ગઈબી જાદુ થી લખ્યું છે. કાગળ લખે તો અસર ના થાય, તેથી લખી સમજાવ્યું વિપરીત બુદ્ધિ ની શંકા કાગળ લખતા પેલા 100% માફ હતું, કાગળ લખ્યા પછી 100% માફ. છતાં શું કે છે નીચે, છતાં અમને નથી ધંધ્યા ન કર્યા ભેદ હું તું થી, છતાં અમને શિક્ષા કરી નથી અને હું તું નો ભેદ માન્યો નથી. ના તું આવો છું નામ છું તેમ છું એવું નથી કર્યો, શું કહે છે શું કરે તું આવો છો ને તેવો છો કે છતાં ભેદ એવો અમારાથી જુદો નથી કર્યો એમ. જરાક શંકા કરે ને એમ તો આમથી વાત વાત માં આમથી એ કરે ને તો તમે આવા છો નામ છમ તેમ ભેદ પડી જાય, કેવું ભેદ પડી જાય. અને આ તો આવું મોડું થયા પછી શંકા હું તું નહી, હું તું બે જુદા પડ્યા નથી, અમે આવા તમે આવા આમ ને તમે વાક્ય બહુ બહુ ભારે થયા, બહુ ઝીણું સમજવું બહુ અઘરું હશે બહુ. આ તો આપણે ઉપર જાડો અર્થ કરીએ છીએ, કેવો જાડો અર્થ હમણાં જુદા પાડ્યા નથી, વિતરાગતા રહે ચાલો પછી. અને વડવાથી જેટલું જગત શિષ્ય જગત ચોખ્ખું થયું છે સારું થયું છે એના કરતા ના વડવાથી વધારે સારું થયું. આ જગત સારું કરવું હોય ના વડવાથી બિલકુલ સરસ થાય, શું થાય ન વડવાથી સરસ થાય જગત જગત શું ભાઈ ભાઈ કાઢે ઓઢવાનો એમ ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા, આવી આપણી ગજબની સત્તા છે અને સમતા છે, સમતા છે અને વિચક્ષણ આપની સમય સૂચકતા પણ છે, અને સામે વિરોધી બેઠો હોય તે છતાં પણ એના દોષ કોઈ જાતના જોતા નથી અને ઉપરથી મુક્ત હાસ્ય કરે છે. અહો નિર્ભેદ પ્રેમેશ્વર, અહો અમને આશ્ચર્ય થાય છે હે પ્રભુ આપ નિર્ભેદ છો, આપ અલૌકિક મૂર્તિ અને મોક્ષના ઈશ્વર છો, નિરાકુળ કોઈ જાતના આકુલતા વ્યાકુળતા વિનાના સિદ્ધ જ્ઞાનેશ્વર છો, અમન છો અને જ્ઞાનના સંગમના ઈશ્વર છો. અમે આપને સમજવા જેવું છે ને, આ તો જાદો અર્થ કહેવાય, આ બહુ જૂનો હતો બહુ ઊંચો થાય. I'm going to tell them again.
આપણે મન ને એ પ્રમાણે રાખીએ તો ન થાય. થઈ જાય શું કરો? તો ધ્યાનમાં બેસી જાઉં. તો હું તો ધ્યાનમાં બેસી જાઉં છું. આપણા મન ને જે બરાબર લાગે એ જપ સારો. આપણા મન ને જે કઈ જપ સંતોષ થાય એ જપ સારો. આપડા લોકો આગળ કોફી આવે તે ભાઈ, જેને જે અનુકૂળ આવે તે મળે નઈ. તમારી જન નો જથ્થો કરો જ પડે ને. નિર્વિકલ્પી મોક્ષ આપે, વિકલ્પી છે તો સંસાર ના સુખો આપે. આ બધા વિકલ્પી કેવાય. બધા સંસાર ના બધા જાપ તો હું પણ કરું છું તમારે. ગાયત્રી મંત્ર જે હું કરું છું તે મારા મનની કલ્પના થી કરેલું ધ્યાન ન હોય ઈશ્વર નું. ઈશ્વર નું મારી મનની કલ્પના થી કરેલું ધ્યાન ન હોય. એમ કે છે આ બધા હેલ્પિંગ સંસારમાં હેલ્પ કરે. શું કરે? સંસારમાં હેલ્પ કરે, શાંતિ રહે. એટલે મને દાદા એવું સમજાય છે કે આ મનની કલ્પના છે. બધી કલ્પનાઓ છે બધી. મને એવું લાગે છે કે આવી રીતે આપણે તેજને પણ આપણે તેજને આપણી સામે બોલાવી છે, તેજનું ધ્યાન કરીએ છીએ. એટલે મનની કલ્પના નહીં કહેવાય. ઇટ્સ ધ મેન્ટલ કન્ડિશન. પણ નાલાયક છે નાલાયક છે એવું બોલીએ જ્ઞાની પુરુષ કે લાયક છે લાયક છે લાયક છે બોલ્યા કરજે મોક્ષે જાય. મોક્ષે જાય. કારણ કે શબ્દ નો કિંમત નથી. શબ્દ મોક્ષ ના આવી જાય. પણ મારા અનુભવ ની વાત કહું અહીંયા કે અહીં આવ્યા પછી જયારે હું દાદા ને પગમાં પડું ને જાઉં છું ત્યારે હું ગાયત્રી નું ધ્યાન કરું કે નૌકાનું કરું, પણ મને એટલું બહુ મજા આવે છે. એમાં બહુ જ આનંદ આવે છે. શબ્દ જગત સમજ્યું નથી. જો ઓમ સમજ્યું હોત ને તો આ લોકોને આ દુઃખ જ ના હોત બધા. અને ઓમ એકલું બોલવાથી સમજણ વગરનું બોલવાથી એના છૂટા પૈસા મળતા નથી. સોના નોટ નો એક રૂપિયો હાલ સોના નોટ નો સોના નોટ એક રૂપિયો હા સમજણ નથી. એટલે બધા આ નોટ કેટલા ઓમ એ સો રૂપિયા હોય તો એક રૂપિયો હાલે એમ શું કારણ? આખા જગત નું મૂળ વસ્તુ નો વાત કરીએ છીએ આપડે. શું કહ્યું? જગત ના મૂળ વસ્તુ ની જ વાત છે. હા, જે સ્ટેશન આપડે જવું છે તે સ્ટેશન ની ટિકિટ છે. અંધારામાં રાખ્યા લોકો
કેવી રીતે આપણે જ્યાં જવું છે એનું એ છે એ કેમ સમજાય પછી એ સમજાવું દાદા. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રમ, નમ લોહેશ્વસાહુણમ. આ પાંચ વાક્યો એ બે ભેગા બધા પાંચ ભેગા કર્યા ને એને ઓમ બનાવ્યો. શું કહ્યું? ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો સિદ્ધાણ. લોકો પાંચ નહીં બોલે માટે ઓમ બોલશે તો ચાલશે. કઈ નું કઈ જતું રહ્યું એ ઓમ માંથી બધા ઉત્પન્ન થયેલા છે. કારણ કે ભાવ જુદો છે કે શબ્દ નીકળ્યો તો સંસાર ઉભો થયો, શબ્દ બંધ થઈ જાય સંસાર બંધ થઈ જાય. શું કે છે? શબ્દ નીકળ્યો એટલે સંસાર ઉભો થયો ને સંસાર એટલે આ બધું ખરું છે. બધું કયું ખોટું નથી, આ કોઈ વસ્તુ ખોટી હોતી નથી. કોઈની ખોટી કેવી એ જોખમદારી લેવી તેના કરતા બધાને સાચું કહેજો. શું કહ્યું? બધાને સાચું કહેજો. જોખમદારી લેવાની શી જરૂર? આ મંત્ર જે વિકલ્પી છે તો આ નૌકા મંત્ર વિકલ્પી ખરો? બધા મંત્રો વિકલ્પી છે તો આ નૌકા મંત્ર વિકલ્પી? વિકલ્પ એક વિકલ્પી છે, મંત્ર બધા વિકલ્પી. બધું બીજું શું? નિર્વિકલ્પ ખાલી શુદ્ધાત્મા. નિર્વિકલ્પ આત્મા ના કહેવાય, પણ છતાં શુદ્ધાત્મા નિર્વિકલ્પ વિકલ્પ છે. કેવો છે? એટલે નિર્વિકલ્પ કહેવાય. ત્યાંથી મોક્ષ ના માર્ગ માં બેઠો ત્યાંથી નિર્વિકલ્પ. બાકી આ બધું જગત વિકલ્પ છે. બધું મુસલમાનો આગળી ગાડી બમ કરી મને છે તે ખરું છે. અને અંગ્રેજો શું કરે છે? ચર્ચ માં ગયેલા કે નહીં? ચર્ચ માં બાકી જોયું છે. અંદર નથી ગયો. હે? અંદર નથી ગયો. કેમ વાંધો છો? તમારો કાળો કોટ પહેર નહીં બેઠા. કોઈ પૂછનાર કોઈ પૂછનાર જ નહીં તમે. પ્રસંગ આવ્યો નથી તો હું જવાથી ડરતો નથી, પણ પ્રસંગ આવ્યો નથી. જવાથી કે ડરતો નથી, પણ પ્રસંગ એવો આવ્યો નથી. દાડા જાય ને તે માફી હોય ને, માફી માફી કરે. ભૂલ ચૂક કન્ફેશન. હા, પશ્ચાતાપ કર્યા. બાર મહિના એકરો કરે છે, લુગડા નવા લઈ આવીને હસલા હસલાઈ કેટલો વખત કરો છો દાદા? હવે તો જ્ઞાન લીધા પછી લોકો એક વખત દેવસી પ્રતિક્રમણ કરતા હતા. દેવસી કે છે હું દેવસી કરું છું. રાયસી હતો, રાયસી કરું કે આપડે ખેતી નું ચાલુ કરવું પડે. આપડે ખેતી નું ચાલુ કરવું પડે એમ કે ભગવાન છેટવા નથી, વાતે છે નથી. આ પોતાનું આ સમજણ જળવ બધી
ભગવાન જરાય છે, નજીક માં નજીક હોય તો ભગવાન છે. અહંકાર બહુ છેટો છે, બુદ્ધિ બહુ છેટે, મન બહુ છેટું છે, ચિત્ત બહુ છેટું છે. નજીક માં નજીક હોય ભગવાન છે, પણ એને ઓળખી નથી શકતા. ભાઈ કે છે પણ એને ઓળખી નથી શકતા. ભાઈ કે છે એને ઓળખી નથી શકતા પણ ભગવાન કહે નજીક બેઠો છે ને, ત્યાં તો હોય દોડ લખો, ક્યાં હોય દોડ સૂર્ય પાસે, હા સૂર્ય પાસે દોડે છે. હા નહી તો માતાજી જાય, મહાદેવજી જાય, પાસે બેઠા છે, ભાન નથી. અને પાસે બેઠા વિશ્વાસ આવે ને, વિશ્વાસ ના આવે. વિશ્વાસ તો આ તો આમ એ ગોતી નો બળદ બહુ ફરશે, 100 માઇલ ફરશે તો પણ થયો તો જ ત્યાં જ. એવું આ જગત નું બધું છે, આ ક્રિયા વાંચી ના બળે મહેનત થતો હતો. એ સંસારી વાત પૂછ્યું, પૂછાય બધું, હા બધું પૂછાય. અમારે મતભેદ ના હોય, અમારે કોઈ જોડે નહીં મતભેદ નહીં. તમને બધા હોય પણ અમને ના હોય, કેવું તમને એમ હોય કે અમારો તો આ અમને એ ના હોય. મન ને શું લેવા દે, ભેદ પડે તેમ જ અહંકાર ઉભો થાય. અહંકાર વિપરે પણ અહંકારને દબાવી, અહંકારને દબાવી દઈને બધામાં શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન કરે તો એ બરાબર કે નહીં? તો પછી મતભેદ જ ના પડે. એને દબાવીએ આ કોમેની છે તે બહુ દબાઈ દબાઈ કરશે પેલાને કાટાને, તો શું થશે? ભડકો થશે દાદા, ઉપરથી ઉછળે પાછો. અહંકાર ને દબાવાય ને, દબાવું નહીં, ભડકો થાય. ભડકો થાય અહંકાર કરાવડાય. મારા ઘરના કોઈ માણસો ને મને વકીલ નતો કરાવડો, મારે થવું એમ કહ્યું. મારા ઘરના કોઈએ વકીલ નતો મને કરો, પણ મારે થવું તું એમ, એટલે હું થયો અહંકાર. અહંકાર ને દબાવીને, દાદા કે અહંકાર ને દબાવાય નહી, અહંકાર ને દબાવીએ ને તો દબાવનાર કોણ? એ પણ અહંકાર છે. અહંકાર ને દબાવનાર કોણ? અહંકાર દબાવનાર આપણો અહંકાર જ છે પાછો. અહંકાર અહંકાર જ છે અને એના એના દબાવનાર કોણ? એ પાછો અહંકાર. એટલે અહંકાર દબાવે તો નહીં, બરાબર છે. અહંકાર ને દબાવી શકાય જ નહીં કોઈ સંજોગો. એટલે અહંકાર ને ઓગાળી નાખવું અંદર, અહંકાર ને ઓગાળી. એટલે શું અહંકાર ને ઓગાળી નાખવાનો અહંકાર ખલાસ થઈ જાય. એ જ રસ્તો છે ને, સરેન્ડર. ગુરુના ચરણમાં મૂકી દેવાનો અહંકાર. દાદા ભગવાન હું આપ્યું, દાદા ભગવાન આ બધું તમને આપું છું, કે સાહેબ મને કઈ સમજણ પડતી નથી, તું ઉકેલા આવે. This is the sovereign of.
સમજણ આપે બધી બધું ઉકેલ આવે ને બરાબર. આ દબાવનાર કોણ કોણ નીકળે? લોકો આખો જગો જગો અહંકાર દબાવ પર જ છે. આમ કોને દબાવે? નિર્માની પણ રાખે છે. શું કરે છે? નિર્માની પણ એ જ અહંકાર છે. છેલ્લો અહંકાર હોય સૂક્ષ્મ તે ભગવાન થી છૂટે નહી. પેલો એકલો જ અહંકાર બોળો હોય. ભગવાન છોડી આપે કે દાદા હું તમને આપી દીધું. નિર્માની અહંકાર વાળો હોય ને, નિર્માની અહંકાર વાળો તમે જોયેલા? જોયા છે કદાચ, પણ યાદ નથી આવતા. જોયા હશે, યાદ નથી આવતા. જોયા હશે દાદુ. એ બધા નિર્માની અહંકાર વાળા. કેવા? નિર્માની. તમે ગાર બોડો ને ભગવાન હે તે જગ્યાએ તું આવું છું. નિર્માની અહંકાર છે ને? નિર્માણ નો અહંકાર. એટલે પેલો અહંકાર હારો બોળો, પેલો બહુ કઠણ. વધારે ચીકણો ને કઠણ. હા, એટલે અહંકાર નથી. અહંકાર દબાવવાની વાતો ના કરી, અહંકાર વગાડવાની વાતો ના કરી. જે જે બધું કરશો તે બધું ઊંધું થાય છે. તેથી જગત બધું ગૂંચવાડામાં પેટું છે. શું પેટું છે? ગૂંચવાડામાં પેટું છે. ગૂંચવાડામાં. તમે ગૂંચવાડામાં હતા? ગોદાડો પુષ્કળ ગૂંચવાડામાં થયો છે. હા, ઘણો બહુ બહુ જ. અહીંયા આવ્યા પછી બધા ખુલાસો થઈ ગયા છે. શું કહે છે? અહીંયા આવ્યા પછી ખુલાસા થઈ ગયા છે બધા. કમ્પ્લીટ થઈ ગયા છે. હવે કશો હવે ગુજવાડો રહ્યો નથી. મને ગુજવાડો પેલો બહુ હતો, ઘણો હતો. મંત્ર એ બોલજે એટલે એટલે ઓમ ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ ઓમ બોલ્યાથી ઓમ ખુશ ના થાય. ઓમ બોલ્યાથી ઓમ ખુશ ના થાય. ઓમ બોલ્યાથી ઓમ ખુશ ના થાય. ઓમ બોલ્યાથી ઓમ ખુશ થાય નહીં. ભેગું આવી જેવું તેનો ઓમ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું આ કરનારા. લોકોને સમજે નહીં તો બધું બફાઈ ગયું. પોતાનો શું લાભ? તે હું છું એમાં આપણે છું. તે ભગવાન અને હું છું એમ બોલીએ અને આપણે શાક નું ચીકણ ના પડતું બોલીએ. એનો અર્થ છે સોમ તો ક્યારે બોલાય? તેના જેવું હોય તો અહીં શાક નું ટેકણ ના. એમ કે સોહમ સોહમ વડામાં શાક નું ટેકણ પડતું. બધું સમજવા માટે છે આ બધું. જ્ઞાની પુરુષ એકલા જેને જોયેલું છે ને સમજેલા છે તે સમજાવી શકે, બીજો કોઈ સમજાવી શકે નહીં. જેને જોયેલું છે
અને જે મોક્ષ ના દાન આપવા આવેલા છે એવું મોક્ષ નું દાન આપે, પોતે મુક્ત થયેલા હોવા જોઈએ. શબ્દો ચાલે નહી, શબ્દો બધી ઝંઝાળ છે. શું છે? ઝંઝાળ છે. હા, ચાર વેદ ભણી રે રાજાજી. ત્યાર પછી રાજાજી ને કે છે કે હવે મેં તો બધું ભણી લીધું, આપણે કહીએ શું આ શીખ્યા નહીં? ચાર વેદ વિશેષ બોલે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, નહીતી 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 નહીતી. તું જે કહો છે આત્મા નથી, કેમ આત્મા અમારા ચાર વેદમાં નહીં? તાકે એથી વાર બહાર ક્યાં આગળ આત્મા હોય? તાકે વેદમાં સીધ ઉતરે એ નિશબ્દ છે. કેવો છે? અવર્ણનીય છે, વર્ણન પણ ના થઈ શકાય. અવક્તવ્ય છે, વાણી જ બોલાય નહીં. સી રીતે વેદમાં ઉતરે? વેદો પણ છે. વેદ ને શું કેવું પડે? નહીતી નહીતી. This is not dead. This is not dead. This is not dead.